એક વખત છે ને એક માણસ સવારે વોકિંગ કરવા માટે નીકળો, એક નાનું ઝાડ હતું અને એની સાથે એક હાથીને બાંધેલો હતો. એ હાથીને છે ને પગથી બાંધેલો હતો. હાથીને ક્યારેક જોજો, એને ગળેથી નો બાંધ્યો હોય, પગથી દોરડું બાંધ્યું હોય. પગથી એક નાના ઝાડ સાથે બાંધેલો. આ ભાઈને વિચાર આવ્યો કે આ હાથીને પગથી બાંધ્યો છે, આટલો મજબૂત છે, એક આંચકો મારે દોરડું તોડી નાખે તો આંચકો નહીં મારતો હોય, કદાચ દોરડું મજબૂત હોય ઝાડ ઉખેડી નાખે, તો પ્રયત્ન કેમ નહીં કરતો હોય. એને હાથીનું ધ્યાન રાખનાર મહાવતને પૂછ્યું કે ભાઈ આ હાથી એક ઝાટકો મારે તો દોરડું તૂટે? એટલે કે આ તૂટી જાય. દોરડું મજબૂત હોય તો ઝાડ નીકળી જાય, તો કે આવો મૂળિયા સહિત ઉખેડી નાખે. એ વખતે પેલો વોકિંગ કરવા નીકળેલો માણસ પૂછે છે, તો પછી આ ઝટકા મારતો કેમ નથી, આંચકા મારતો કેમ નથી? અને મહાવતે એમણે કહ્યું કે આ જ્યારે નાનો હોય ને ત્યારે એનામાં એટલી બધી ક્ષમતા ન હોય, એટલે એ વખતે એનું જે પગ છે પગ સાથે દોરડું બાંધ્યું હોય અને એ વખતે એને આંચકા માર્યા પણ હોય, છૂટા થવા માટે આંચકા મારી લે, પણ એ વખતે એની ક્ષમતા એટલી બધી ન હોય. એ આંચકા મારે એમાં નિષ્ફળ જાય, પછી મનમાં એક ગાંઠ વાળી લે કે આપણે ગમે એટલા આંચકા મારશું આપણાથી આ દોરડું તૂટે નહીં. હવે એવો સક્ષમ થઈ ગયો છે ને કે એક આંચકે કાં તો દોરડું તોડે ને કાં તો ઝાડને તોડે, પણ એ આંચકા નહીં મારે. શું કામ? તો કે પહેલેથી એક ગાંઠ બાંધી લીધી છે. એટલે આપણે પણ ભૂતકાળમાં કોઈ એક વિષયમાં મળેલી નાની એવી નિષ્ફળતાઓને કારણે એ વિષય પ્રત્યે ગાંઠ બાંધી લીધી છે કે આમાં હું કંઈ નહીં કરી શકું. એવી અદ્ભુત ક્ષમતાઓ છે ને કે એક આંચકો મારો દોરડું તોડી નાખો એવા છો. પણ ઓલી ભૂતકાળનો અનુભવ, ગણિતમાં એકાદ વખત ઓછા માર્ક આવ્યા ને કે આપણને ફાવશે જ નહીં, પૂરું થઈ ગયું, નહીં ફાવે, કારણ કે અહીંથી બાંધી લીધું. એટલે કારકિર્દી પસંદ કરતી વખતે એક આ બાબતનો વિચાર કરજો કે ક્ષમતા તમારામાં અદ્ભુત છે. કોઈ અઘરો કોર્સ પસંદ કરવો હોય તો એવું માનીને બેસી નહીં રહેતા કે એને જતો નહીં કરતા કે ભાઈ નહીં હું ત્યાં નહીં પહોંચી શકું. હું તમને કહું છું કે ચોક્કસપણે પહોંચી શકશો. આગળ બીજી વાત મહત્વની કહેવાનો છું, પણ એક તમારી જાતને સામાન્ય માનતા નહીં. એક મારે તમને થોડો લાંબો વિડિયો બતાવવો છે. એક છોકરી, એનું નામ અરુણિમા સિંહા, લગભગ મોટા ભાગના એ કદાચ એમનું નામ પણ સાંભળ્યું હશે. સાહેબ, એ છોકરીને એક્સિડન્ટ થાય, એક્સિડન્ટમાં એક પગ કપાઈ જાય, બીજા પગમાં બે સળિયા બેસાડવા પડે, કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર હોય, અને ડોક્ટર એવું કે બેટા હવે પૂરું થઈ ગયું, તું પથારીમાંથી તારી જાતે ઊભી પણ નહીં થઈ શકે, અને એ છોકરી પોતાની કેપેસિટીનો ઉપયોગ કરવા માટે, પોતાની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે અને ડોક્ટરને ચેલેન્જ આપવા માટે એવું કે સાહેબ એક પગ ભલે જતો રહ્યો, બીજા પગમાં ભલે બે સળિયા ફિટ કર્યા હોય, સાહેબ કરોડરજ્જુમાં ભલે 5 ફ્રેક્ચર થયા હોય, પણ હું ઊભી થઈશ, ચાલીશ એટલું નહીં, માઉન્ટ એવરેસ્ટ સર કરીશ, માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચીશ. અને એ છોકરીએ ખરેખર શું કર્યું, આવો સંકલ્પ કર્યા પછી આપણે એક વિડિયો દ્વારા જોઈએ, એટલે તમને ખબર પડશે કે વ્યક્તિ મનથી ધારે તો કારકિર્દીમાં ક્યાં સુધી પહોંચી શકે, એનો બેસ્ટ ઉદાહરણ એટલે અરુણિમા સિંહ. 22,000 ફીટ ઊંચે પહાડ પર શાન સે મુસ્કુરાતે ઇસ ચહેરે કે પીછે બહોત દર્દ છિપા હૈ, ઇતના કી હમ આપ જૈસે આમ લોગ શાયદ હી સે બરદાસ્ત કર પાતે. લેકિન અરુણિમા ઉર્ફ સોનુ ને ના સિર્ફ ઇસે બરદાસ્ત કિયા બલ્કિ ઉસે જીત મે બદલ દિયા. એક્ચ્યુઅલી લોગ હોતા ક્યા કે હમારા જો ભી ઇસ તરીકે કે હોતા કે યે હમારા મેન્ટલી હોતા હૈ કે હમ મેરા પેર નહીં હમ નહીં જા સકતે. એક બાર ગોલ તો બનાઓ, એક બાર ગોલ બનાવો, એક બાર લક્ષ્ય બનાવો, ઓર કુછ કર ગુજરને કી તાકત રખો. ઓર કહેતે હૈ કે જબ જો હમારી કમજોરી હૈ ઉસકો તાકત બના લો, ઓર સિર્ફ એક કદમ બઢાઓ. આપ એક કદમ બઢાઓગે ઓર ખુદ બ ખુદ અપને આપ રાસ્તા બનતા ચલા ગયા. સો મેરે સાથ ભી વહી હુઆ. અરુણિમા રાષ્ટ્રીય સ્તર કી ફૂટબોલ ઓર વોલીબોલ ખિલાડી થી, દો ખેલો મે બરાબર કી મહારત બતાતી હૈ કી વો કિતની કાબિલ રહી હોગી. લેકિન વક્ત ને લખનઉ કી 26 સાલ કી બિટિયા કી જિંદગી બદલ કર રખ દી. એસા હાદસા હુઆ જિસે જિસને ભી સુના आंखों में आंसू भरकर दंग रह गया. 10 अप्रैल 2011 की काली रात जब वो लखनऊ से नोएडा मैच खेलने जा रही थी, तभी पद्मावत एक्सप्रेस में उसके साथ चेन छिनतई की कोशिश हुई. अपराधियों से भिड़ने में अरुणिमा कामयाब रही लेकिन जीत नहीं सकी.
और उन अपराधियों ने उसे ट्रेन से ट्रैक पर फेंक दिया। ट्रैक पर अरुणिमा रात से सुबह तक पड़ी रही और करीब 49 ट्रेनें उसे कुचलती रात भर पार होती रही। ऐसा दर्दनाक हादसा जिसमें बच जाना असंभव था। रेलवे समय सारणी के अनुसार 49 ट्रेनें अप डाउन हुई हैं और उस सुबह 7:30 बजे के करीब एक गांव वाले ने, बरेली के कुछ एक गांव वाले ने देखा मुझे, उससे लगा कि हम मतलब कट के मरे हुए हैं, तो वो मेरे पास में नहीं आया और वो दूर से ही मुझे देख रहा था और फिर वहीं से वो वापस चला गया। उसके बाद लगभग 10-15 मिनट के बाद वो ढेर सारे लोगों, कम से कम 10-15-20 लोगों को ले के साथ में आया और फिर हमारे पास में आए सारे लोग। और हाँ, उस घटना में मेरा बायां पैर कट गया और दाहिने पैर में रॉड है, 2 रॉडें हैं उसमें, और बाकी बैकबोन में मेरे 5 फ्रैक्चर थे और बॉडी में बहुत सारी चोटें थी। ट्रेन ने अरुणिमा को एक रात कुचला, व्यवस्था ने कई दिन तक। पूरा देश अरुणिमा को देख कर सन रह गया था, लेकिन खेल मंत्रालय 25,000 रुपए की भीख देता रहा। सोनू ने अपनी सफलता के सारे तमगे मंत्रालय को लौटा दिए और जिंदगी और मौत के बीच जंग लड़ती अरुणिमा को लगने लगा कि वो मंत्रालय के सामने भिखारी बन गई है। लड़की के लिए भिखारी टाइप भीख देने के बराबर होती। इतनी बड़ी त्रासदी के बीच इंसान अपने पैर पर नहीं उठ पाता, पर यहां से अरुणिमा ने नई शुरुआत की। वो सपना देख लिया जिसमें उसके आगे की दुनिया छोटी लगने लगी और 22,000 फीट ऊंचे चामसेर चोटी से जब वो एवरेस्ट देखती है तो उसे सबसे ऊंचे पर्वत की ऊंचाई अपनी मुश्किलों से छोटी लगती है जिसे उसने जिंदगी में मात दी है। के जिनो एक पग कपाई गयो छे, बीजा पग मा बे सड़ियान, करोड़रज्जू मा 5 फ्रेक्चर, 10 एप्रिल 2011 एनो अकस्मात थाई छे, ए छोकरीओ संकल्प करे छे कि मारे माउंट एवरेस्ट सर करवू छे, अने आर्टिफिशियल पग साथे 2013 ની સાલમાં એણે માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધું અને વિશ્વની એક માત્ર એવી મહિલા છે કે જે અપંગ હોવા છતાં પણ છેક માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી। આ બતાવે છે કે કશું જ અશક્ય નથી। એટલે પહેલું, કોઈ પણ કારકિર્દી પસંદ કરતી વખતે આ અઘરું છે, આ સહેલું છે એ વાત નહીં, કોઈ પણ ક્ષેત્રમાં જશો તમે સફળ થશો।